नमस्ते। अत्यारे हूँ जे विषय तमारी सामे लईने आवी छूं ते मैं माताजी ने साधकों द्वारा मोकलेला प्रश्नों ना उत्तर माथी अमुक बहु ज अगत्यना उत्तरो माताजीए जे आप्या छे जीवन जरूरी माटे ते हूँ लेवानी छूं। ने खरेखर तो आ जे बधा प्रश्नों छे તે યોગ માર્ગમાં આગળ વધવા માટે તો જરૂરી છે, પણ આપણા સામાન્ય જીવનમાં પણ આપણને ખૂબ ઉપયોગી થઈ શકે છે। હવે જે આપણે સમયના સંજોગોમાં જીવીએ છીએ ત્યાં આપણે જોયું છે કે બહારના આધાર હવે બહુ મદદ નથી કરતા। ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી આપણે જે કોવિડ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છીએ અને એ સિચ્યુએશનમાં એટલું બધું બદલાઈ ગયું છે, જે વિશ્વમાં બધા બદલાવ આવ્યા છે એકે એક દેશોએ પણ જે સહન કર્યું છે, રાજનૈતિક આર્થિક ક્રાઇસિસ આવી છે, કારણ કે કેટલા બધા લોકો આ પેન્ડેમિકમાં હેરાન થયા છે, મૃત્યુ પામ્યા છે, કામકાજ સ્થગિત થયું છે, અને આપણે સૌ આપણા ઘરની અંદર પણ જે રીતે આપણે રહ્યા છીએ છેલ્લા 2 વર્ષ તે જોતા ઘણા બધાની સાથે જ્યારે વાત થઈ ત્યારે એ વસ્તુ બહાર આવી કે તમારી પાસે ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલી સગવડ હોય, તમારી પાસે માણસોની પણ પ્રચુરતા હોય મદદ કરવાવાળા, પણ તમારી પોતાની અંદર મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ પરફેક્શન નહીં હોય, તમે પોતે હેરાન થતા હોય, તમારું શરીર નબળું હોય, તો આમાંથી બચી નથી શકાતું। હંમેશા સ્વસ્થ અને શાંત રહેવા માટે આપણને શું જોઈએ છે? આપણને આપણી અંદર એક જાતનો પરફેક્શન જોઈએ છે અને એ પરફેક્શન આપણે આપણા માનવ સ્તર ઉપર જે પણ કંઈ કરતા હોઈએ એમાંથી મળતું નથી। એક બેન સાથે મારી વાત થઈ, તેણે બહુ સરસ ઓબ્ઝર્વ કર્યું, એણે કીધું કે આ કોવિડ દરમિયાન મારા ઘણા બધા મિત્રો હતા જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હતા અને બીજા ઘણા મિત્રો હતા જેઓને કોઈ વિશ્વાસ નહીં હતો કે ઈશ્વર જેવું તો કોઈ તત્વ છે જ નહીં, એ તો બધી માન્યતા છે, ગેરસમજો છે, અંધશ્રદ્ધા છે। તો એમ કે મને બહુ નવાઈ લાગી કે જેઓને શ્રદ્ધા હતી તેઓ માંદા ઓછા પડ્યા છે, જેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, સ્પિરિચ્યુઅલ હતા, તેઓ માંદા ઓછા પડ્યા છે, હેરાન ઓછા થયા છે, અને જે નોન બિલીવર્સ હતા તેઓ બહુ જ હેરાન થયા છે। તો આ આધ્યાત્મિકતા છે શું? આધ્યાત્મિકતામાં એવી શક્તિ તો શું છે? અને આપણે જાણીએ છીએ, તમે આ વારંવાર સાંભળ્યું હશે કોવિડ દરમિયાન, કે ફિઝિકલ ઇમ્યુનિટી કેળવવાની અને સાયકોલોજીકલ ઇમ્યુનિટી કેળવવાની। હવે આ ઇમ્યુનિટી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ? આપણે આપણા કરતાં એક ઉચ્ચતમ આધાર પર આપણું જીવન સ્થાપિત કરીએ તો આપણે મળી શકે છે। આપણે પોતાના લેવલ ઉપર પોતાની જ નાની શક્તિથી નથી થતું, અને જે આ બહેને મને કહ્યું એ પ્રમાણે એવા ઘણા લોકો છે, અને પશ્ચિમના દેશોમાં પણ ફેથને બહુ જ મહત્વ આપવામાં આવેલું છે। WHO ના એક ડેફિનેશનમાં પણ આવી ગયેલું હતું કે ફેથ ઇઝ અ હીલર, આ એક્ઝેક્ટ શબ્દો નથી, પણ જ્યારે એવા બધી બીમારીઓ આવવા માંડી કે જેનો વૈજ્ઞાનિકો પાસે કોઈ ઉપાય નથી, ડૉક્ટરોની દવાઓ અને એ બધી જાણે કે નિરર્થક રહે છે, ત્યારે શ્રદ્ધા, પ્રાર્થના, વિશ્વાસ, પોતાના કરતાં એક ઉચ્ચતમ શક્તિ પર આધાર રાખવો, તેનાથી લોકો સારા થાય છે ને સાજા થાય છે। એટલે આ હવે ફક્ત અમુક લોકો માટે અનિવાર્ય કે અમુક લોકો જે શોધે છે ઈશ્વરને તેના માટે નહીં, પણ હું તો એમ માનું છું કે જનસામાન્યએ પોતાની અંદર રહેલા ઈશ્વરને ઓળખવો, એના દોરવાયેલા જીવન જીવવું, તે ફક્ત શાંતિ અને આનંદ માટે નહીં પણ સ્વસ્થ રહેવા માટે પણ ખૂબ જરૂરી છે। અને ચેલેન્જિંગ ટાઈમ્સ આપણી પાછળ નથી જતા રહ્યા,
હા, અઘરા દિવસો કદાચ ગયા છે, પણ આપણને કશી ખબર નથી. ખૂબ અનસર્ટિનિટી છે, આવનારો સમય કેવો છે, બીજી શું નવી મુશ્કેલીઓ આવી શકે છે, નવા પડકારો આવી શકે છે, આપણને ખબર નથી. પણ જે આવે તે આપણે આપણી અંદર સ્વસ્થ હોઈએ, સ્ટ્રોંગ હોઈએ, તો કોઈ પણ પડકાર આવે આપણને કોઈ જ ફરક નથી પડવાનો. તો આજે જે મારે ખાસ શેર કરવું છે તે એ છે કે આપણે જો જાણી શકીએ કે ઈશ્વરની ઈચ્છા શું છે, ડિવાઇન વિલની આપણે વાત કરીએ છીએ, પણ ડિવાઇન વિલ સમજવો કઈ રીતે આપણા જીવનમાં? હું નક્કી કરું કે હા, વાત બરાબર છે, હું મારા પ્રમાણે જીવન જીવવા નથી માગતો કે માગતી, પણ મારે ઈશ્વરનું ધારેલું કરવું છે, ઈશ્વરના દોરવાયેલા જીવન જીવવું છે, તો કરવું કઈ રીતે, ઈશ્વરની ઈચ્છાને મારે સમજવી કઈ રીતે? એટલે માતાજીએ બહુ જ સરસ આપણને સમજાવ્યું છે કે દેર આર ફોર કન્ડિશન્સ ફોર નોઈંગ ધ ડિવાઇન વિલ. બધી જ વસ્તુના આપણને એટલા બધા સરળ રસ્તાઓ આપે છે, હા એને ફોલો કરવામાં આપણને મુશ્કેલી પડી શકે છે, પણ એકવાર આપણને જ્ઞાન મળે, એકવાર આપણને રસ્તો મળે, તો આપણે પ્રયત્ન કરી શકીએ. તો કહે છે કે સૌથી પહેલી કન્ડિશન જે છે તે છે એન એબ્સોલ્યુટ સિન્સિયરિટી. તો મિત્રો, આ બધા વિષયો લેતા પહેલાં મેં સૌથી પહેલાં સાયકોલોજીકલ પરફેક્શન, મનોવૈજ્ઞાનિક સંપૂર્ણતાના જે બધા આસ્પેક્ટ્સ લીધા હતા તેમાં સૌ પ્રથમ મેં સિન્સિયરિટી વિશે કહ્યું હતું. એટલે આજે ફરીવાર આપણે આ વસ્તુ યાદ કરવાની છે કે સિન્સિયરિટી જો હશે તો ડિવાઇન વિલને સમજવા માટે આપણે સક્ષમ બનીશું. તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે, એક બીજો દાખલો આપીને એક શરૂઆત કરું, કે કોઈ વ્યક્તિને એવરેસ્ટ ચડવું છે, જો હાઈએસ્ટ પીક છે, અને ઘણા બધાને એવું છે કે નાના નાના બધા શિખરો તો સર કર્યા, પણ એક વખત એવરેસ્ટ શિખર સર કરવું છે. તો એવરેસ્ટ શિખર સર કરતા પહેલાં તમને જે કંપની કે જે ટ્રેનર કે જે ગાઈડ લઈ જશે તે કહેશે કે પહેલાં પ્રેક્ટિસ કરો, 6 મહિના કે વર્ષ તમે પોતાના જાતને તૈયાર કરો, ત્યારે તમે શિખર પર ચડી શકશો. તો સિમિલરલી જો આપણે ડિવાઇન વિલને સમજવી છે, કારણ કે ડિવાઇન વિલને સમજવા પહેલાં જે આપણી અંદર તૈયારી કરવી પડે, કારણ કે આપણે આપણું ધારેલું કરવા, આપણા મનના વિચારો આપણા પ્રાણની ઈચ્છાઓ પ્રમાણે કરવા જે ટેવાયેલા હોઈએ, શરીરની ટેવોથી દોરવાયેલા હોઈએ, તો આ બધી વસ્તુ સાથે આપણે ડિવાઇન વિલને કઈ રીતે સમજીએ? તો જે તૈયારી છે તે આ પહેલી 4 કન્ડિશન છે. તો પહેલી કન્ડિશન કહે છે એન એબ્સોલ્યુટ સિન્સિયરિટી. ત્યાર પછી બીજી કહે છે ટુ ઓવરકમ ડિઝાયર્સ એન્ડ પ્રેફરન્સીસ. જો તમારી પસંદગીઓ અને તમારી ઈચ્છાઓ સર્વોપરી રહેશે, તમારા જીવનમાં એનું જ ઇન્ફ્લુઅન્સ, એનું જ પ્રભુત્વ રહેશે, તો તમે ડિવાઇન વિલને નહીં સમજી શકો. એક બાજુ આપણને અંદરથી ઈચ્છા હોય કે ઈશ્વર તું જે કહે તે મારે કરવું છે, પણ પછી એ જાણ્યા સમજ્યા વગર આપણે પોતાના જ પ્રમાણે જો કરીએ તો ક્યારેય ઈશ્વરની ઈચ્છા સમજી નહીં શકાય, ને એ દૂર ને દૂર જ લાગશે. તમારે જે જગ્યાએ જવું છે તે દિશામાં કૂચ કરવી પડે, અને તે ક્યારે કરી શકાય, જ્યારે તમને શિખર, તમારો ગોલ તમને સ્પષ્ટ દેખાતો હોય. તમે ઊંધી દિશામાં ચાલો તો નહીં થઈ શકે. તો પોતાની ઈચ્છાઓ, પોતાની પસંદગીઓને ધીરે ધીરે ઓછી કરવી, પહેલાં એના સભાન બનવું કે મેં ઈશ્વર પાસે માંગ્યું પણ મારી ઈચ્છાઓને તો મેં બાદબાકી આપી જ નથી, મને આ જ ગમે છે ને મારે આ જ કરવું છે. સવારના મેં નક્કી કર્યું કે મારે યોગાસન કરવા છે, પણ મેં કશું બીજું કર્યું. દિવસ દરમિયાન મેં વિચાર્યું કે હું પૌષ્ટિક અને સારો આહાર લઈશ, પણ મેં તો આઈસ્ક્રીમ ને પિઝા ને જાત જાતનું બીજું બધું વધારે ખાધું. અથવા તો મારા મનના વિચારો પ્રમાણે જ મેં વાતો કરી અને કાર્યો કર્યા. તો મારો કહેવાનો અર્થ છે કે આપણે દરેક જણાએ પોતે આત્માવલોકન કરીને વિચારવું કે જો આટલા આટલા મારી ઈચ્છાઓ હોય ને આટલી મારી પ્રેફરન્સીસ હોય, તો એમાંથી નક્કી કરેલ નિયમ પ્રમાણે હું શું કરી શકું અને મારે કઈ વસ્તુને રિજેક્ટ કરવી. આ એક હોમવર્ક આપણે કરતા જઈએ
તો આપણે ધીરે ધીરે ઈશ્વરની ઈચ્છાને જાણવામાં સફળ થઈશું. ત્રીજી કન્ડિશન માતાજી કહે છે તે એ છે, ટુ સાયલેન્સ ધ માઇન્ડ એન્ડ લિસન. બહુ એક રસપ્રદ દાખલો આપું કે મારી એક મિત્ર છે, તે મને ફોન કરે મારી ખબર પૂછવા માટે અને પૂછે કેમ છે તું, આ છે તારા દિવસ, કઈ રીતે જાય છે, તે શું કાર્ય કર્યું વગેરે વગેરે. અને જેવું હું બોલવાનું શરૂ કરું તેમ એના મનમાં કંઈક વિચાર આવે એટલે એ શરૂ થઈ જાય કે આજે તો આમ થયું ને આજે તેમ થયું, દીકરીએ આમ કર્યું, મિત્રએ આમ કર્યું, પડોશીએ આમ કર્યું, પતિએ આમ કર્યું. તો મને વિચાર આવે કે આ બેને મારી ખબર પૂછવા માટે, મારા વિશે જાણવા માટે ફોન કર્યો, પણ એનું તો મન શાંત થયું જ નથી, એ તો પોતાની જ વાતો કરે છે. એટલે એમણે પૂછ્યું ખર્યું પણ ભૂલી ગયા અને પોતાના વિચારો ચાલુ રાખ્યા. કદાચ ફ્રેન્ડ્સ આવું આપણી સાથે બી થતું હોય કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, એની સમક્ષ બેસીએ, પણ આપણું મન જ શાંત નહીં હોય અને આપણે સાંભળવા માટે જે તૈયારી કરવી પડે તે નહીં કરીએ. તો આ ત્રીજી કન્ડિશન પર ધ્યાન આપીએ કે માતાજી કહે છે કે ટુ સાયલેન્સ ધ માઇન્ડ એન્ડ લિસન. તમે ક્યારે કોઈને સાંભળી શકો? જ્યારે તમારા અવાજો બંધ થાય, આપણા મનના અવાજો બંધ થાય, આપણા બધા વિચારોના સંઘર્ષ કે જે પણ કંઈ હોય, અને વિચારો આપણને કયા આવતા હોય, જે વસ્તુ કદાચ આપણને બોધર કરતી હોય, જે વસ્તુ આપણે મેળવવી હોય, અથવા તો કોઈ કંઈ કહી ગયું હોય તેનું આપણે મન અંદર ઘૂંટાયા કરતું હોય, આપણે કામો જે કરવાના છે તેના વિચારો આવતા હોય, કામો જે નથી થયા તે કઈ રીતે કરીશું તેના વિચારો આવતા હોય, બધા અસંખ્ય વિચારો છે. દરેકના જીવનમાં જે પણ કંઈ ચાલતું હોય એને અંગેના વિચારો છે. પણ જો આપણે બદલાવવું જ છે તો પછી આ વિચારોને શાંત કરવા, મનને શાંત કરવું એ ખૂબ જરૂરી છે. અને એ બધું કર્યા પછી છેલ્લું માતાજી કહે છે, ટુ ઓબે ઇમિડિયેટલી વેન યુ રિસીવ ધી ઓર્ડર. હવે તમારી આજે શાંતિ થઈ ગઈ હોય મનની અંદર, તો કદાચ કશેક અંદર તમને કંઈક ઇંગિત મળે. હવે આ પણ એક બહુ રસપ્રદ વાત છે કે કઈ રીતે જાણવું કે મને ઇંગિત મળ્યું, કયો અવાજ અંદરથી આવે છે. તો આ બધી જ વસ્તુ માટે માતાજી બહુ જ સરસ રીતે આપણને સમજાવે છે કે તમે સત્યની માંગણી કરી છે, તમે ઈશ્વરની ઈચ્છાને સમજવા માટેના જે બધા પ્રયત્નો કર્યા છે તો તમને ખબર પડશે જ્યારે તમે એની વાત નથી માનતા ત્યારે. આપણને ખબર છે કે આપણા માનવ જે સંબંધો છે, આપણા ટીચર છે કે માતા પિતા છે, આપણે એમની વાત નહીં માનીએ તો આપણને ઠપકો પડે છે. નાના હતા ત્યારે કદાચ માથા પર બી ટપલી પડતી હતી માતા પિતાથી, ટીચરથી, કે નહીં તે આ યોગ્ય નથી કર્યું, આમ કરવાનું છે. તો જ્યારે આપણે ઈશ્વરનું નથી માનતા, એમણે કંઈક આપણને કહેવાનો પ્રયત્ન કર્યો, ઈશ્વરે કંઈક સાઈન આપી, કંઈક ઇન્ડિકેશન આપ્યું, પણ જો આપણે નથી કરતા, આપણું પોતાનું ધારેલું કરીએ છીએ, મનનું ધારેલું, પ્રાણનું ધારેલું, શરીરનું ધારેલું, તો આપણે કઈ રીતે આપણે સમજીએ? તો માતાજી કહે છે કે જો ખરેખર તમે સિન્સિયરલી, આ સિન્સિયર વર્ડને અંડરલાઇન કરવા જેવી છે, જો તમે સિન્સિયરલી ઈશ્વરને પ્રાર્થના કરીને, પ્રયત્ન કરીને બેઠા હો અને રોજ જ નિયમિત રીતે એક સમય નક્કી કરીને તમે આ કરતા હો તો ક્યારે પણ તમારાથી ભૂલ નહીં થશે. અને તમને ખબર પડશે જ્યારે તમે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કરો છો. અને તમને કઈ રીતે ખબર પડશે? તો કહે છે કે ઇફ યુ આર સિન્સિયર, ધ વે ટુ નો વોટ ધ ડિવાઇન વોન્ટ્સ ઇઝ શ્યોર. તો કોઈકે પૂછ્યું કે શું છે, કંઈક અંદરનો અવાજ આવે, શું આવે? તો કહે છે કે ઇટ ઇઝ નોટ ઇવન અ વોઇસ, નોટ ઇવન અ સેન્સેશન, ઇટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રીમલી સટલ, અ સ્લાઇટ ઇન્ડિકેશન વેન એવરીથિંગ ગોઝ વેલ એન્ડ ઇફ ધેર ઇઝ અ સ્લાઇટ
ડિસ્ટર્બન્સ. જો પહેલાં તો એમ કહે છે કે આ કોઈ અવાજ નથી, આ કોઈ સેન્સેશન નથી, અને એ એટલું બધું સૂક્ષ્મ છે કે જો બરાબર જતું હોય ને તો તમને આમ ખ્યાલ આવે કે હા, એક જાતની તમને સારી ફિલિંગ આવે, એક ઇમ્પ્રેશન આવે કે બધું નોર્મલ છે. અને જો તમે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કરો છો તો તમે ધ્યાનથી જોશો અથવા તો અનુભવશો, ખૂબ ધ્યાન આપવાનું છે, ખૂબ સટલ છે, ખૂબ સૂક્ષ્મ છે. માતાજીના શબ્દોમાં કહે છે કે દેન ઓલ ઓફ અ સડન યુ વિલ ફીલ અ લિટલ અનઇઝીનેસ. તમને કંઈક મજા નહીં આવે, સ્લાઇટ ગભરામણ જેવું થઈ શકે છે, અલગ અલગ થાય છે દરેકને. સમવેર ઇન ધ હેડ, ઇન ધી હાર્ટ, ઓર ઇવન ઇન ધ સ્ટમક. જો આ તમે સિન્સિયરલી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે કંઈક ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કરો છો તો કોઈ જાતનું તમને આમ કંઈક, આપણે ઘણીવાર કહીએ છીએ કે મને કંઈ મજા નથી આવતી, તો આ વસ્તુ છે કે તમને તરત પકડાઈ જશે કે તમે ઈશ્વરની ઈચ્છા માની નથી. ક્યાંક હેડમાં, માથામાં, હૃદયમાં અથવા પેટમાં. ઘણીવાર ઘણા કહે છે કે મને આ વસ્તુ કરવા જતાં પેટમાં ગૂંચવાળો થાય છે, ડર લાગતો હોય, અસુરક્ષાની લાગણી થતી હોય, કશેક કંઈક દુભાતું હોય એવું લાગે, કશેક કંઈક કન્ફ્યુઝન લાગે. અને ધીરે ધીરે માતાજી કહે છે કે જો તમે ખૂબ હજુ પણ સિન્સિયરલી બેસીને પ્રયત્ન કરો ને કે ક્યાં છે. હવે ઘણા મને કહે છે કે કઈ રીતે ખબર પડે કે ક્યાં છે, તો માતાજી જ કહે છે કે યુ આર સિન્સિયર યુ વિલ નોટિસ અ સ્મોલ બ્લેક સ્પોટ, એક કાળો ધબ્બો, એક નાનું ટપકું કાળું તમને દેખાશે. એ શેનું ટપકું છે? આ ટાઈની વિકેટ આઈડિયા, આ ટાઈની ફોલ્સ મૂવમેન્ટ, અ સ્મોલ આર્બિટ્રરી ડિસિશન, કોઈક ખરાબ વિચાર, કોઈક ખોટી ગતિવિધિ અને કોઈક એમ જ અડસટ્ટે લીધેલું કોઈ નિર્ણય, તે તમારા અનઇઝીનેસનો સોર્સ છે. બની શકે જે પેલી ચાર કન્ડિશન કહી એમાંથી કે તમારા ડિઝાયર્સ અને પ્રેફરન્સીસ ગયા નથી. તમે કીધું કે મારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું છે, પણ સંપૂર્ણપણે અંદર કોઈક એવો વિભાગ છે જેણે એગ્રી નથી કર્યો. મને નક્કી કર્યું હોય તો પ્રાણ કહે કે તે નક્કી કર્યું, પણ મેં નથી નક્કી કર્યું. મન અને પ્રાણ નક્કી કરે તો શરીર કહે કે તમે બંને નક્કી કર્યું, પણ મેં નથી નક્કી કર્યું. એટલે આ ક્યાંક આપણી અંદર દ્વંદ્વ હોય તો આ વસ્તુ ફીલ થાય છે કે એક કાળો ધબ્બો કશેક છે. અને કહે છે કે યુ વિલ નોટિસ દેટ ધ લિટલ બ્લેક સ્પોટ કમ્સ ફ્રોમ ધ ઈગો વિચ ઇઝ ફુલ ઓફ પ્રેફરન્સીસ. જનરલી ઇટ ડઝ વોટ ઇટ લાઇક્સ. The thing it likes are called good and these it does not call bad. This clouds your judgment. તો સમજવાનું આ જ છે કે આપણું જજમેન્ટ કઈ રીતે બગડી જાય છે. આપણે જે કરવા માંગતા હોઈએ તે નથી કરી શકતા, કારણ કે આ ઈગો પોતાના પ્રેફરન્સીસ રાખીને ચાલે છે, અને એને જે વસ્તુ કરવી છે તેને એ સારું કહે છે કે આ સારું છે, અને એ સારું આપણું માઇન્ડ જસ્ટિફાય કરે છે. ભાઈ મને અમુક વસ્તુ ખાવી જ છે ને, મને ગમે છે, એટલે હું કહું કે ના ના એ તો સારી છે. એટલે પ્રાણને ગમ્યું અને મને જસ્ટિફાય કર્યું અને શરીર ઊભું થઈને લેવા ગયું. એટલે છે ને આ ત્રણેય સાગરીતો છે જે આપણને આત્માના અવાજને, ઈશ્વરના અવાજને સાંભળવા નથી દેતા. આ ત્રણેયને આપણે શાંત કરવાના છે, તોફાની બાળકો જેવા છે, ડિસિપ્લિન નથી. એટલે અંદરની અભિપ્સા હોય પણ આ ત્રણેય આપણા વિભાગો આપણે સાથ નહીં આપે ત્યારે આ બધી વસ્તુઓ બને છે. અને એમાંથી આપણે બહાર આવવા માટે ખૂબ પ્રયત્ન જરૂર છે, સિન્સિયરલી ડિઝાયર્સ અને પ્રેફરન્સીસને બાદ કરીને ઓફર કરવા. એટલે જો આ બધા જ વિભાગો એકબીજા સાથે મળીને રહે તો ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ થઈ શકે છે. અને આને માતાજી કહે છે યુનિફિકેશન ઓફ ધ હોલ બીઈંગ અરાઉન્ડ ધ સાઈકિક. સુમેળ થવો જોઈએ,
મનનો પ્રાણનો શરીરનો તમારા આત્મા સાથે તમારા ચૈત્ય પુરુષ સાથે અને આ સુમેળ કરવો એ આપણો લાઈફટાઈમ વર્ક છે, આ યોગનો મુખ્ય હેતુ છે. જો જીવન આત્મા દ્વારા દોરવાયેલું નથી, ઈશ્વરના દ્વારા દોરવાયેલું નથી, તો એ અંધકાર, ઇગ્નોરન્સ, લિમિટેશન, મર્યાદા, પેઇન અને સફરિંગ એમાંથી બહાર નહીં આવી શકે. અને આદિકાળથી માનવ જાતિ આમાંથી પસાર થઈ રહ્યું છે, એને દુઃખ અને દર્દ આવ્યા જ કરે છે, જુદા જુદા જુદી જુદી રીતે નામો બદલાય છે દુઃખના, જેવી રીતે માંદગીના વાયરસના નામ બદલાય છે. આપણા દુઃખોના દરેક યુગમાં જુદી જુદી પ્રકારના આવે છે. એ કેમ? કારણ કે આત્મા દ્વારા દોરવાયેલું જીવન નથી થતું. કોઈકે શ્રી અરવિંદને પ્રશ્ન પૂછ્યો હતો કે જગતમાં કેટલું બધું વિભાજન છે, કેટલા બધા યુદ્ધો થાય છે, દેશો એકબીજા સાથે લડે છે, નેતાઓ એકબીજા સાથે બનતું નથી, તો વર્લ્ડ યુનિટી કઈ રીતે આવશે, ક્યારે આવશે, ઈશ્વરનું રાજ્ય સમગ્ર જગતમાં કઈ રીતે આવશે? તો શ્રી અરવિંદે કીધું કે એની શરૂઆત દરેક વ્યક્તિએ પોતાની અંદર યુનિટી સ્થાપવાની છે, મેળ કરવાનો છે, પોતાની અંદર પોતાના જે જુદા જુદા વિભાગો છે તેને એક કરવાના છે. જેમ જેમ દરેક વ્યક્તિ પોતાની અંદર યુનિટી લાવશે, તેમ તેમ ધીરે ધીરે જગતમાં પણ યુનિટી આવશે. હવે આ યુનિફિકેશનનો વિષય ખૂબ જ ગહેરો છે, એમાં ખૂબ વિસ્તારપૂર્વક આગળ આપણે વધી શકાય છે. કોઈક બીજા સમયે હું આગળ વધીશ એમાં. પણ એક છેલ્લું લઈ લઉં માતાજીનું માર્ગદર્શન કે જેનાથી આ યુનિફિકેશન કરવું અને એની શરૂઆત કરવી આપણા માટે થોડીક સરળ થઈ શકે છે. પ્રયત્ન તો કરવા જ પડશે અને બહુ જ ઓછા સમયમાં આ નહીં થાય. સમય આપવો પડશે, પરસિવરન્સ, એન્ડ્યોરન્સ, આ બધી ક્વોલિટીઝને કાયમ માટે આપણી પાસે આપણે રાખવાની છે અને કેળવવાની છે વધુને વધુ. તો જો શરૂઆત કરવી હોય આ યુનિટી લાવવા માટે, તો માતાજી કહે છે, નેવર સીક અ સપોર્ટ એલ્સવેર ધેન ઇન ધ ડિવાઇન. ઈશ્વર સિવાય કોઈના પર આધાર રાખશો નહીં, એનો જ માત્ર આધાર. હું વારંવાર મારા બે ગમતા ભક્તોનો દાખલો આપ્યા કરું છું, શ્રી મીરાબાઈ અને શ્રી નરસિંહ મહેતા. કોઈનો આધાર એમણે રાખ્યો નથી. એવી જ રીતે આપણે પણ ફક્ત ને ફક્ત આધાર ઈશ્વરનો. ત્યાર પછી કહે છે, નેવર સીક સેટિસ્ફેક્શન એલ્સવેર ધેન ઇન ધ ડિવાઇન. તમારો સંતોષ, તમારી બધી જ વસ્તુની, માનસિક સંતોષ કહો કે કોઈ પણ કોઈ જાતનો સંતોષ, સેટિસ્ફેક્શન ઈશ્વર સિવાય કશામાં નહીં. અને કારણ કે બધું અપૂર્ણ છે, અપૂર્ણતા પર રાખશો તમે આધાર, તો અપૂર્ણ મળે છે, અપૂર્ણ આનંદ મળે છે, અપૂર્ણ શક્તિ મળે છે, બધું અપૂર્ણ જ્ઞાન. જેની પાસે બધું જ છે, જે પૂર્ણ છે, તેનામાં જ આપણે પૂરેપૂરો સંતોષ રાખવો. નેવર સીક ધ સેટિસ્ફેક્શન ઓફ યોર નીડ્સ ઇન એની વન એલ્સ એક્સેપ્ટ ધ ડિવાઇન. નેવર ફોર એનીથિંગ એટ ઓલ. જુઓ કેટલું સ્પષ્ટ કહે છે કે તમારી જરૂરિયાતો માટે તમારે ફક્ત ઈશ્વર પર આધાર રાખવાનો છે. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, પરહેપ્સ રોટી કપડાં મકાન જેને બેઝિક કહેવાય છે તે હોય, કે કંઈ બીજી વસ્તુ મેળવવાની હોય, નાનામાં નાની. આવા મને ઘણા દાખલા મળ્યા છે, ઘણા મિત્રોએ જે આ રીતે જીવ્યું છે તે કહ્યું છે કે મેં રેન્ડમલી કોઈ વસ્તુ ઈચ્છા કરી હોય કે મને આ વસ્તુ જોઈએ છે, વાપરવાની વસ્તુ હોય કે ખાવાની વસ્તુ હોય, અને મેં આમ જસ્ટ વિચાર કરીને મેં મૂકી દીધો અને કોઈને કોઈ સોર્સથી જાણે મને મળી ગઈ. મેં હાથ લાંબો નથી કર્યો માનવો પાસે કે મને આ જોઈએ છે, મને આપો. હા, મને જે પ્રેમથી મળે છે હું એનો સ્વીકાર પણ કરું છું, પણ મારી અપેક્ષા ફક્ત ને ફક્ત મારી બધી જરૂરિયાતો માટે ઈશ્વર માટે હોય છે, ઈશ્વર પ્રત્યે જ હોય છે. અને છેલ્લે કહે છે, ઓલ યોર નીડ્સ કેન બી સેટિસ્ફાઈડ ઓનલી બાય ધ ડિવાઇન. ઓલ યોર વીકનેસીસ કેન બી બોર્ન એન્ડ હીલ્ડ
ઓનલી બાય ધ ડિવાઇન. તમારી બધી જરૂરિયાતો, તમારી બધી મર્યાદાઓ અને તમારા બધા દુઃખને મટાડવા માટે, હીલ કરવા માટે ફક્ત તમારે ઈશ્વર તરફ જોવાનું છે. એ જ કરી શકે, બીજું કોઈ શક્ય જ નથી. બીજું કોઈ તમને એ નહીં આપી શકે જે ઈશ્વર આપી શકે. કારણ કે આગળ કહે છે, હી અલોન ઇઝ કેપેબલ ઓફ ગિવિંગ યુ વોટ યુ નીડ ઇન એવરીથિંગ ઓલવેઝ, એન્ડ ઇફ યુ ટ્રાય ટુ ફાઇન્ડ એની સેટિસ્ફેક્શન ઓર સપોર્ટ ઓર હેલ્પ ઓર જોય, જો એ જ સક્ષમ છે તમને બધું આપવા માટે, ભૌતિક વસ્તુઓ કે માનવ સંબંધો તમને કેટલું આપશે, શું આપશે? અને જો તમે એના સિવાય બીજે કશે જો તમે સપોર્ટ શોધવા જાઓ છો, તો કહે છે, હેવન નોઝ વોટ ઇન એનિમન એલ્સ યુ વિલ ઓલવેઝ ફોલ ફ્લેટ ઓન યોર નોઝ વન ડે, એન્ડ ધેટ ઓલવેઝ હર્ટ્સ, સમટાઇમ્સ ઇવન હર્ટ્સ વેરી મચ. કારણ કે જો તમને જેની જરૂર છે એ ફક્ત ઈશ્વર પાસે જ મળી શકે છે, અને જો બીજા પાસે આધાર રાખશો તો તમે પડશો અને તમારા માથાઓને નાક છૂંદાશે અને એનાથી બહુ દર્દ થશે. તો આપણે પોતાની જાતને એક કરવા માટે આ બહુ જરૂરી છે કે ફક્ત ને ફક્ત ઈશ્વર પર આધાર રાખો, અને તેમાંથી તમારા જીવનને આત્મા દ્વારા દોરવાયેલું જીવન જીવાશે.